પંદરસો તેસઠમો શબ્દ થીજવું ને અંગ્રેજીમાં ટુ ફ્રીઝ કહેવાય ટુ ફ્રીઝનું સ્પેલિંગ થાય ટીઓ ટુ એફઆર ડબલ્યુ ઝેડી ટુ ફ્રીઝ મતલબ કે થીજવું પંદરસો ચોસઠ શબ્દ થૂક થૂકને અંગ્રેજીમાં સલાઈવા કહેવાય સલાઈવાનું સ્પેલિંગ થાય એસ એલઆઈ વીએ સલાઈવા મતલબ કે થૂક પંદરસો પાસઠમો શબ્દ થેલી થેલીને અંગ્રેજીમાં બેગ કહેવાય બેગ નો સ્પેલિંગ થાય બી એ પંદરસો છાસ શબ્દ દંડ દંડને અંગ્રેજીમાં ફાઈન કહેવાય સ્પેલિંગ થાય એફઆઈ એની ફાઇન પંદરસો સડસઠ મો શબ્દ દાન દાનને અંગ્રેજીમાં ચેરિટી કહેવાય ચેરિટી નો સ્પેલિંગ થાય સીએચ આર આઈ ટી વાય ચેરિટી મતલબ કે દાન પંદરસો અડસઠ શબ્દ દિશા દિશાને અંગ્રેજીમાં ડાયરેક્શન કહેવાય ડાયરેક્શનનો સ્પેલિંગ થાય ડીઆઈઆરઇ સીટીઆઈએન ડાયરેક્શન મતલબ કે દિશા પંદરસો અગ્ન સિત્તેરમો શબ્દ દીવો દીવોને અંગ્રેજીમાં લેમ્પ કહેવાય લેમ્પનો સ્પેલિંગ થાય એલ એમ પી લેમ્પ મતલબ કે દીવો પંદરસો સિત્તેરમો શબ્દ દુકાળ દુકાળને અંગ્રેજીમાં ડ્રાઉટ કહેવાય ડ્રાઉટ મતલબ કે દુકાળ ડ્રાઉટ નો સ્પેલિંગ થાય છે ડીઆરઓ યુજી એચ ડ્રાઉટ મતલબ કે દુકાળ પંદરસો એકોતેરમો શબ્દ દેશમાં દેશમાં ને અંગ્રેજીમાં કહીશું કન્ટ્રી કન્ટ્રીનો સ્પેલિંગ થાય સી ઓયુએન ટીઆર વાય કન્ટ્રી મતલબ કે દેશ કે દેશમાં પંદરસો બોતેરમો શબ્દ ધરતી ધરતીને અંગ્રેજીમાં અર્થ કહેવાય અર્થનો સ્પેલિંગ થાય છે ઈ એ આર ટીએચ અર્થ મતલબ કે ધરતી પંદરસો તોતેરમો શબ્દ ધરતીકંપ ધરતીકંપને અંગ્રેજીમાં અર્થક્વેક કહેવાય અર્થક્વિકનો સ્પેલિંગ થાય છે ઈ એ આર ટી એચ ક્યુયુએ કે ઈ અર્થક્વેક મતલબ કે ધરતીકંપ કંપ પંદરસો ચુમોતેરમો શબ્દ ધરવું ધરવું ને અંગ્રેજીમાં ઓફરિંગ કહેવાય ઓફરિંગનું સ્પેલિંગ થાય છે ઓ ડબલ એફ આરઆઈ એનજી ઓફરિંગ મતલબ કે ધર્મો પંદરસો પંચોતેરમો શબ્દ ધર્મ ધર્મને અંગ્રેજીમાં રિલિજન કહેવાય રિલિજનનું સ્પેલિંગ થાય છે આરઈ એલઆઈ જીઆઈ ઓ એન રિલિજન મતલબ કે ધર્મ પંદરસો છોતેરમો શબ્દ ધુમ્મસ ધુમ્મસને અંગ્રેજીમાં ફોગ કહેવાય ફોગનો સ્પેલિંગ થાય એફ ઓજી ફોગ મતલબ કે ધુમ્મસ પંદરસો સિત્યોતેરમો શબ્દ ધુમ્રપાન ધૂમ્રપાનને અંગ્રેજીમાં સ્મોકિંગ કહેવાય સ્મોકિંગનો સ્પેલિંગ થાય એસ એમ ઓ કીઆઈ એનજી સ્મોકિંગ મતલબ કે ધૂમ્રપાન